नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल की शैक्षणिक यूट्यूब चैनल और शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावेश ने धोरण पांच ना दरेक विद्यार्थी मित्रों फरी एक बार स्वागत करूँ। विद्यार्थी मित्रों, आपने गुजराती भाषा पाठ्यपुस्तक आधारित जे कोई अपना एकमों से विस्तृत बात साथे ना चर्चा साथे ना समझूती साथे ना वीडियो आपने साथे साथे एकम में पूछा तो सामान्य एवं व्याकरण पण आपने समझ्या, पाठ्यपुस्तक अने स्वाध्यायपोथी में पण आपने पढ़्यो, परंतु हजी केटलाक व्याकरणना सामान्य मुद्दाओ आपने समझवाना बाकी छे। आपणी पासे समय पण छे एटले व्याकरणना दरेक मुद्दाओने आपणे चर्चा से समयसर करी शकीए। जोड़णीना नियम अथवा तो सामान्य जोड़णी शब्दकोश उपयोग शब्द भंडोल आवा केटलाक मुद्दाओ तमने मैं अगाउ वीडियो द्वारा समझाया अने एनी पीडीएफ फाइल नो उपयोग करीने तमे बधे सरस मजानी व्याकरण बुक पण तैयार करी लीधी। आजे आपणे व्याकरणना सामान्य एवा एक मुद्दानी वात करवाना छे। से सामान्य तमे अत्यार सुधी आ मुद्दाथी परिचित थई गया छो, परंतु केटलीक पायानी माहिती तमारे आगळ जता से विस्तृत भणવાની આવશે તે પાયાની માહિતી આજે આપણે મેળવવાની છે। મુદ્દો છે સમાનાર્થી શબ્દ। સમાનાર્થી શબ્દનો અર્થ શું થાય? બે શબ્દ એમાં રહેલા છે, સમાન અને અર્થ। સમાન એટલે સરખા, અર્થ એટલે અર્થ ધરાવતા। समान अर्थ धरावता शब्दों એટલે સમાનાર્થી શબ્દ। આપણે એને પર્યાયવાચી શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ। ઈ સમાનાર્થી શબ્દનો સમાનાર્થી શબ્દ કે પર્યાયવાચી। તો આ સમાનાર્થી શબ્દો શા માટે આપણને આવડવા જોઈએ? એના માટે આજે આપણે આ મુદ્દાની વાત કરીશું। परंतु चैनल સાથે જોડાયેલા ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવો એટલે તમારા ધોરણના જે કોઈ વિડિયો YouTube પર ચડાવવામાં આવે એ સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે। આપવામાં આવેલું દરેક કાર્ય પાઠ્યક્રમનો સ્વાધ્યાયપોથીનો હોય કે પછી ગ્રુપ કાર્ય હોય એ સમયસર કરી જ લેવો અને મોકલેલો વિડિયો છે એનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરો। વિડિયો પસંદ આવે તો એને લાઈક પણ કરવાનો અને YouTube ચેનલ સાથે જોડાયેલા। સમાનાર્થી શબ્દનો બીજો અર્થ છે પર્યાય શબ્દ। પર્યાય શબ્દ કે સમાનાર્થી શબ્દ એટલે કે એક અર્થનો એક શબ્દનો બીજો એવો જ અર્થ ધરાવતો શબ્દ એટલે સમાનાર્થી શબ્દ। આપણે સમાનાર્થી શબ્દો શીખવા છે તો એના માટે શું કરવું પડે? આપણો શબ્દ ભંડોળ વધારવું પડે। શબ્દ ભંડોળ વધારવું એટલે શું કે કેટલાક શબ્દો આપણે યાદ રાખવા, એના માટે તમારે વાંચન વધારવું પડે। એ પછી પાઠ્યપુસ્તકનું વાંચન હોય, ઇતર પુસ્તકોનું વાંચન હોય કે કોઈ એવા સાહિત્યનું વાંચન કે જેમાં તમને શબ્દ ભંડોળ પૂરતું મળી રહે, એટલે તમારે નવા નવા શબ્દો છે શીખવાના, યાદ રાખવાના। સમાનાર્થી શબ્દનો મુદ્દો ત્યારે સાર્થક થાય કે જ્યારે તમને એક શબ્દ આપેલો હોય અને તે સમાનાર્થી શબ્દ આપો અને તમને એક શબ્દના ઘણા બધા સમાનાર્થી શબ્દો આવડતા હોય એને અનેકાર્થી શબ્દો પણ કહેવાય। એટલે શબ્દ એક પણ એના બીજા ઘણા બધા શબ્દો છે ઓળખવા માટે આપેલા, દાખલા તરીકે રવિ એટલે સૂર્ય, ભાસ્કર, ભાનુ આ બધા સૂર્યના બીજા શબ્દો છે કે જેના વડે સૂર્યની ઓળખ આપણે કરી શકીએ। આપણે આજના ક્લાસમાં આ મુદ્દાને એટલો વિસ્તૃત સમજવાનો નથી, કારણ કે તમે બધાએ ધોરણ 4 માં અને ધોરણ 3 માં આવા કેટલાક શબ્દો ભણીને આવ્યા છો। માત્ર આજે પાયાના કેટલાક તમારા પાઠ્યપુસ્તકોમાં આવતા સમાનાર્થી શબ્દોની વાત આપણે કરવાની છે। મેં કેટલાક વાક્યો અહીંયા લખ્યા છે। નદીનું પાણી ચોખ્ખું છે, અહીંયા ચોખ્ખા પાણી શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે, યાદ રાખજો પાણી એનું એ વાક્ય છે જે શબ્દ બદલાઈ નાખ્યો। નદીનું જળ ચોખ્ખું છે, તો અહીંયા આપણને બે અંડરલાઈન થયેલા શબ્દો મળ્યા,
અને ઝડ તો આ બે શું છે એ સમાનાર્થી શબ્દો છે પાણી અને ઝડ ઝડ એટલે પણ પાણી પાણી એટલે ઝડ આપણે ઝડ કહે કે પાણી કહે આગ કહે કે વારી કહે તો આ બધા શબ્દોનો અર્થ થાય પાણી તો આપણે પાણીના સમાનાર્થી શબ્દ લખવાનો થયા હોય તો આપણે શું શું લખી શકીએ ઝડ આગ વારી આ બધા પાણીના સમાનાર્થી શબ્દો કહેવાય એટલે તમે કોઈ પણ સમાનાર્થી શબ્દ આમાંથી લખી શકો ત્યારબાદ બીજું એક શબ્દ વાક્ય જોડવું છે અભણ માણસો વાંચી શકતા નથી આમાં અભણ શબ્દ નીચે અંડરલાઈન કરી છે એનું બીજું વાક્ય છે મેં શબ્દ બદલાય કે લખ્યું નિરક્ષર માણસો વાંચી શકતા નથી તો અહીંયા આ બે શબ્દો છે બીજામાં નિરક્ષર શબ્દ નીચે અંડરલાઈન કરી છે અભણ અને નિરક્ષર તો આ બે શબ્દ શું છે સમાનાર્થી શબ્દ છે નિરક્ષર એટલે જેને અક્ષર જ્ઞાન નથી તે અને અભણ એટલે કે જેને અક્ષર જ્ઞાન નથી જે ભણેલો નથી તે તો આ બંને શબ્દો છે સમાનાર્થી શબ્દો છે એટલે આપણે સમાનાર્થી શબ્દ લખવાનું થયું હોય તો આપણે બેમાંથી એક શબ્દ છે લખી શકીએ નિરક્ષર લખ્યો હોય તો સામે અભણ આપણે લખી શકીએ સમાનાર્થી શબ્દ ત્યારબાદ છે વાક્ય જોડકું ત્રીજું ગાંધીજીનો અવસાન 30 જાન્યુઆરીએ થયું આમાં અવસાન શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે બીજું વાક્ય જોઈએ હોય ગાંધીજીનું મૃત્યુ 30 જાન્યુઆરીએ થયું આમાં મૃત્યુ શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે પામે શબ્દ શું છે મરણ અને મૃત્યુ બે સમાન અર્થ ધરાવતા શબ્દો છે મૃત્યુ અને અવસાન મરણ પણ સમાન અર્થ ધરાવતા શબ્દો છે એટલે આને સમાનાર્થી શબ્દ કહેવાય ચોથું જોડતું છે તમારા રોગનું કોઈ ઓસડ નથી ઓસડ શબ્દ નીચે અંડરલાઈન છે પછી એનો એ વાક્ય તમારા રોગની કોઈ દવા નથી તો ઓસડ અને બીજા વાક્યમાં દવા અંડરલાઈન કરેલા શબ્દોને આપણે જોઈશું તો આપણને ખબર પડે દવા એટલે ઓસડ બે સમાન અર્થ ધરાવતા શબ્દો છે તેથી આને સમાનાર્થી શબ્દ કહેવાય તમે વાક્યમાં કોઈ પણ સમાનાર્થી શબ્દ વાપરી શકો પણ ઘણીવાર વાક્યની જે રચના હોય છે એને ધ્યાનમાં રાખીને આપણે સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી તો વાક્યનો અર્થ છે વાંચવાવાળાને કે સાંભળવાવાળાને તરત સ્પષ્ટ થઈ જાય તમારા લખાણની કે તમારા બોલીની તમે જે બોલો છો અભિવ્યક્તિની થોડીક નવીનતા લાવવા માટે તમે એમાં સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી શકો અને થોડાક વજનવાળા શબ્દો મૂકીને તમારું લખાણ અને તમારી બોલીને તમે છાપ પડે એ કરી શકો તો આજે આપણે કેટલાક સમાનાર્થી શબ્દો જોવાના છે જે તમારા પાઠ્યપુસ્તક ઉપર આધારિત છે સમાનાર્થી શબ્દ કોને કહેવાય એની વ્યાખ્યા શું કહેવાય એની આપણે માહિતી મેળવી લઈએ અહીંયા ઉપરના વાક્યમાં પણ બે બે વાક્ય જોવા મળે એમાં કેટલાક સરખા અર્થવાળા શબ્દો છે જે આપણે એની વાત કરીએ હવે વ્યાખ્યા કોને કહેવાય સમાનાર્થી શબ્દોની વ્યાખ્યા કઈ થાય સમાન અર્થ ધરાવતા શબ્દોને સમાન સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે જેને બીજા અર્થે પર્યાયવાચી શબ્દ પણ કહેવાય છે તો આ એની વ્યાખ્યા હવે આપણે પાઠ્યપુસ્તક ઉપર આધારિત કેટલાક શબ્દો અને એ શબ્દોના સમાનાર્થી શબ્દોને જોડી છે બનાવીએ જેટલા અર્થ આપણને આવડતા હોય એટલા અર્થ આપણે લખવાની કોશિશ કરવાની છે તમારા પાઠ્યપુસ્તકમાં આ સિવાયના પણ ઘણા બધા શબ્દો હશે કે જેના તમને બીજા અર્થો આવડતા હશે આપણે જોઈએ કેટલાક શબ્દો સર્વ સર્વનો સમાનાર્થી શું થાય સરોવર અને તળાવ ત્યારબાદ નાદ નાદ એટલે શું અવાજ અને સુર ત્યારબાદ ભગવાન ઈશ્વર પ્રભુ વિભુ ઉપરાંત ઉષા સવાર પર્વ મોર મયુર કલા
चाला होशियार सागर दरियो समुद्र ज वारी पानी आ सुवर्ण स्वामीनारायण विद्या साथी स्कूल शैक्षणिक यूट्यूब चैनल जोड़ेला रहो। दरेक विद्यार्थी मित्रों ने मारा जय स्वामीनारायण।